ભરૂચ જિલ્લામાં શિક્ષણ વેપાર બન્યો છે અંકલેશ્વરની ઇન્ક્રા ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલમાં ગંદકી અને સુવિધાઓનો અભાવ છે બાળકોને જોખમી રીતે મેદાનમાં રમતા હોવા છતાં તગડી ફી વસૂલ કરીને સુવિધાના નામે મીટુંવાળી શાળાની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી કરે તે અત્યંત જરૂરી છે ભરૂચ શહેર જિલ્લામાં શાળાઓમાં ચાલતી લૂંટ સેવાના નામે ટ્રસ્ટ બનાવી વાલીઓના ખંખેરવામાં આવે છે ખિસ્સા આખરે ક્યાર સુધી પ્રોફેશનલ ધંધો બને શિક્ષણ વિભાગમાં વાલીઓ થશે પરેશાન બે હજાર સેન્સસ મુજબ ભરૂચ જિલ્લામાં લિટરેસી રેટ સિત્તેર ટકાની આસપાસ છે એટલે કે ભરૂચ જિલ્લામાં ભણતરનું સ્તર સિત્તેર ટકાની આસપાસ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં શિક્ષણ હવે પ્રોફેશનલ ધંધો બની ચૂક્યો છે સરકારના તમામ નીતિ નિયમોને એક બાજુ રાખી ટ્રસ્ટની આડમાં વાલીઓના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યા હોવાની અનેકો ફરિયાદ ઉઠી રહી છે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ નજીક આંબલાકાડી ઓવરબ્રિજ પાસે આવેલ ઇકરા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના શાળામાં પણ શિક્ષણ કરતા શાળાના સંચાલકો પૈસામાં વધુ રસ ધરાવતા હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે આ શાળામાં બાળકોને અપાઈ રહી છે ફીસ માટે નોટિસ શું છે સમગ્ર મુદ્દો તે અંગે નિહાળીએ અમારા અહેવાલમાં બે હજાર અગિયારના સેન્સસ પ્રમાણે સિત્તેર ટકા ભણતર સ્તર ધરાવતા ભરૂચ જિલ્લામાં અનેકો શાળાઓ આવેલ છે તમામ શાળાઓ કોઈક કોઈક મુદ્દે વિવાદમાં રહી ચૂકી છે પરંતુ તમામ શાળામાં પીઠબર ધરાવતા ટ્રસ્ટી હોવાને પગલે બે ચાર દિવસ મીડિયામાં હેડલાઇન રહી ગાયબ થઈ જતા હોય છે મીડિયા તેની ફરજના ભાગરૂપે શિક્ષણ જેવી સેવાકીય કાર્યમાં ચાલતી લોલમ લોલ ને પૂજા કરતો કરે છે પરંતુ

બાળકને બસમાં બેસવા દેવામાં આવશે નહીં અને અભ્યાસ કરતા ધોરણમાંથી એક વર્ગ પાછળ મોકલી આપવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી આ અંગે પરિવાર ફીસ માટે પૈસા એકત્રિત કરવાની પ્રક્રિયા માટે સામે લાગી ગયું હતું પરંતુ દિન દસ માં એકત્રિત ન થતા પરિવારજનોને થોડા સમયના અંતરે ફરી એકવાર નોટિસ આપવામાં આવી હતી જેમાં ચાર મહિનાની ફીસ ભરવા માટે દસ દિવસની મુદ્દત આપવામાં આવી હતી અને ફીસ ના ભરવા પર શાળાના સ્કૂલ બસની સુવિધા ના વાપરવા તેમજ જે વર્ગમાં અભ્યાસ કરે છે તેમાંથી બહાર કરી આપવાની સૂચના કરતી નોટિસ આપવામાં આવી હતી આ અંગેની વાત પરિવારજનોએ કેટલાક સેવાભાવી અને જાગૃત લોકોને કરી હતી અને બંને બાળકોના અભ્યાસ ઉપર કોઈ અસર ના પડે તેના માટે શાળા દ્વારા બંને બાળકોના અભ્યાસ રાખવામાં આવે અને સહાય સ્વરૂપે ફક્ત દસ જેટલી ફીસ પણ માફ કરી આપવામાં આવે તેવી વાત કરી હતી પરંતુ જયારે સેવાભાવી લોકો આ અંગે શાળાના ટ્રસ્ટીને વાત કરતા ટ્રસ્ટીએ ફીસ માફ કરવાનો ઈન્કાર કરી આપ્યો હતો અને સેવાભાવી યુવાને ફીસ ભરવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો મોટા ભાગની સરકારી શાળાઓમાં સુવિધા અને અભ્યાસ કેવું છે તેનાથી સૌ કોઈ વાકેફ છે છૂટકે બાળકને સારા ભવિષ્ય ભવિષ્ય અને ઉજ્જવળ માટે ખાનગી શાળામાં મોકલવા પડે છે ત્યારે ટ્રસ્ટ બનાવીને શાળાનું સંચાલન કરતા લોકો સેવાના ધ્યેય સાથે એજ્યુકેશન અને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન તો કરાવે છે પણ શાળા શરૂ થયા બાદ સેવાની નીતિ મેવાની નીતિમાં બદલાઈ જાય છે તેમાં કોઈ બેમત નથી ભારે ભરકમ ફીસ વસૂલતી આ શાળાની મુલાકાત જ્યારે અમારી ટીમ દ્વારા લેવામાં આવી હતી અને આ અંગેનું સ્તર નિરીક્ષણ કર્યું હતું ત્યારે આ શાળામાં વસૂલાતી ફીસ સામે સુવિધા ન બરાબર હોવાનો પણ અનુભવ થયો હતો શિક્ષણને પણ વેપાર બનાવી વાલીઓના ખિસ્સા ખંખેરવામાં આવતા હોવાની ચર્ચા અહીં સાર્થક થતી હોવાની કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા શાળાના પ્રવેશ દ્વારની બહાર જ

સેફ્ટી છે તે આ દ્રશ્યોમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો સ્વચ્છતા મુદ્દે આ શાળાના નામે તમામ પુરસ્કાર જાય તેવી તો અહીંયા સ્વચ્છતા છે શાળાના કેમ્પસમાં જ પ્લાસ્ટિક અને બહાર પણ પ્લાસ્ટિકના ઢગલા છે જેના પરથી બાળકો હવે પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવના સૂત્રોને કેવી દ્રષ્ટિએ જોતા હશે તે તો સમજી શકાય છે શાળાની નવી ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું છે આ શાળા જ્યાં કાર્યરત છે તેની સામે જ એક નવી ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું છે શાળાની ઇમારત તૈયાર થઈ ચૂકી છે પરંતુ વપરાશમાં લેવાયેલ મટીરિયલ હટાવવાની ફુરસદ શાળાને સંચાલકો અને શાળામાં કામ કરતા અધિકારીઓને મળી નથી હવે નજીકમાં જ છવ્વીસમી જાન્યુઆરીની પ્રેક્ટિસ કરતા બાળકોને નજીકમાં જ પડેલી સળિયા કે ઈટની ઠોકર વાગે અને વિદ્યાર્થીઓ કોઈ અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ એડમિશનની પ્રક્રિયા હવે શરૂ થવાની ગણતરીના મહિનાઓ બાકી રહી ગયા છે ત્યારે ફોટો અને કેટલોગમાં છપાયેલા દ્રશ્યો અને જમીનની હકીકત અંગે વાલીઓને વાકેફ કરવામાં આવશે કે કેમ તે પણ જોવું રહ્યું આ તમામ દ્રશ્યો તે સુવિધા કરતા ફીસ બમણી વસૂલવામાં આવતી હોવાનો કડવો અનુભવ થયો હતો પરંતુ અહીંયા તો તમારે મન ફાવે તેમ કરો ક્યાં શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે આવવાના છે ટ્રસ્ટ બનાવો શાળા ખોલો અને પછી શાળા રામ ભરોસે ચાલે છે ફીસ તો વસૂલવામાં આવે જ છે અને કેટલાક સેવા પાવી લોકો ડોનેશન પણ આ સંસ્થાઓમાં આપતા હોય છે આ તમામ વસ્તુ અનેક શંકાઓ ઉપજાવે છે પરંતુ અહીંયા આજ શાળા નહીં પરંતુ તમામ શાળાઓમાં આવી જ લોલમ લોલ ચાલી રહી છે સાથે જે શાળાની નવી કે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ત્રણ તરફથી આમલા ખાડી ના છેડે અડીને આવેલા શાળા કયા ધારા ધોરણ હિસાબે શિક્ષણ વિભાગ અને લાગતા વળગતા વિભાગ દ્વારા પરમિશન આપવામાં આવી તે તપાસનો વિષય બન્યો છે હવે ટ્રસ્ટમાં ધરાવતી હસ્તીઓની પહોંચના છેડા ક્યાં જઈને અડતા હશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે ચોમાસા દરમિયાન દિવસ દિવસના આંતરે આમલાખાડી ઓવરફ્લો થતી રહેતી હોય છે આ શાળામાં આમલાખાડીનું પાણી નહીં આવતું હોય જેના કારણે પરમિશન આપી દેવામાં આવી હશે બાળકોને નોટિસ અપાય છે બાળકોને ફીસ મુદ્દે નોટિસ આપવામાં આવે છે ફીસ ના ભરો તો શાળાની સુવિધા ઉપયોગ ન કરવાની પણ પ્રોફેશનલ ધમકી આપવામાં આવે છે પણ શિક્ષણ વિભાગ આનાથી અજાણ હશે બાળકોને રિસની નોટિસ થકી પ્રોફેશનલ ધમકી અપાય છે પણ શિક્ષણ વિભાગ અજાણ છે આ તમામ શંકાની સોયો કઈ તરફ ચિંધે છે તે તો જોવું રહ્યું ત્યારે આ તમામ અંગે હવે શિક્ષણ વિભાગ જાગૃત થાય અને તપાસનો દોર શરૂ કરે તે પણ અત્યંત જરૂરી છે